નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર જે અલગ અલગ સેક્શન સી પ્રમાણે જુદા જુદા પ્રશ્ન જવાબ આવે છે, એમાં અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદના ઉપયોગોની ચર્ચા કરવાના છીએ. આગળના પણ સેક્શન એ બી અને સીના પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન આન્સરના પ્લેલિસ્ટમાં તમને આ જોવા મળશે વિડીયો. પછી સેક્શન ડી અને પછી જે કંઈ પ્રશ્ન જવાબ છે એના અલગ અલગ એ તમને જોવા મળશે. તો ઇંગ્લિશ વિષયને લગતી જે કંઈ અલગ અલગ પ્રશ્નો તરી છે એ તમને ખ્યાલ આવશે કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. સહાયકારક ક્રિયાપદો કોને કહેવાય? તો કે ઓક્ઝિલરી વર્બ્સ તરીકે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે વાક્યની અંદર ઘણા બધા ઉપયોગમાં લેતા હોય છે સહાયકારક ક્રિયાપદ તરીકે. કઈ જગ્યાએ ક્યુ વાક્યમાં કેવા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. જેમ કે પહેલું છે કેન. કેન એટલે કંઈ પણ ક્ષમતા દર્શાવતું હોય, કંઈ પોસિબિલિટી દર્શાવતું હોય, બરાબર. તો એબિલિટી એટલે ક્ષમતા, કેપેબિલિટી એટલે ક્ષમતા, સ્કિલ એટલે કૌશલ્ય, ઇનએબિલિટી એટલે કાન્ટ એટલે ક્ષમતા ન હોવી, આસ્કિંગ પરમિશન એટલે રજા માગવા માટેની, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવા માટેની, સ્ટ્રોંગ પોસિબિલિટી એટલે સંભવિતતા દર્શાવવા માટેની. બીજું આવે છે મે માટે આસ્કિંગ પરમિશન, રજા માગવા માટેની, ગિવિંગ પરમિશન એટલે રજા આપવા માટેની, પોલાઇટ રિક્વેસ્ટ એટલે નમ્ર વિનંતી કરવી હોય કંઈ પણ વાક્યની અંદર, ફ્યુચર પોસિબિલિટી એટલે ભવિષ્યની કંઈ સંભાવના થતી હોય ત્યારે પણ મેનો ઉપયોગ થાય. ત્રીજું આવે છે કુડ. એબિલિટી ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળની કંઈ સમર્થતા દર્શાવવી હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટ ફોર્મ તરીકે ભૂતકાળના રૂપમાં કેનનું કુડ થાય. વેરી પોલાઇટ રિક્વેસ્ટ માટે નમ્ર વિનંતી સેન્ટેન્સ સાથે આપણે દર્શાવીએ યુ સાથે, ત્યારે યુ કુડ આપણે લખીએ. પછી ડિઝાયર એટલે ઈચ્છા શક્તિ કંઈ દર્શાવતા હોય ત્યારે કુડનો ઉપયોગ થાય. ચોથું છે વુડ. વુડ એ ચોઈસ કે સિલેક્શન એટલે કે પસંદગી કરવી હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળના રૂપમાં સેલ કે વિલનું વુડ થાય. વેરી પોલાઇટ રિક્વેસ્ટમાં નમ્ર વિનંતીમાં સેન્ટેન્સ યુ સાથે પ્લીઝના અર્થમાં આપણે યુ વુડ એમ લખીએ. રીડિંગ રેડીનેસના અથવા તો પ્રોમ્પ્ટિંગ એટલે તૈયારી અને તત્પરતા દર્શાવવી હોય ત્યારે વુડનો ઉપયોગ થાય. સબળ ઈરાદો દર્શાવે ત્યારે એમની સાથે વુડ વપરાય. પાંચમું મસ્ટ. વીક પોસિબિલિટી દર્શાવે હોય, દૂરની કંઈ સંભવિતતા દર્શાવવી હોય, એક્શન બાય ફોર્સ એટલે દબાણ હેઠળ કંઈ પણ ક્રિયા થતી હોય, ઇન્ટરનલ ફેક્ટર્સ અથવા હાઇપોથેન્સિસ ધારણા થઈ હોય, સિકિંગ એડવાઇસ ભારપૂર્વકની સલાહ માગવા માટે હોય, નેસેસિટી એટલે અનિવાર્ય ક્રિયા હોય, ઓબ્લિગેશન એટલે ઋણ સ્વીકારવાનું હોય, તો એવી બધી જે ક્રિયાઓ થતી હોય એના માટે મસ્ટ વાપરી શકીએ. છઠ્ઠું આવે શુડ. ગિવિંગ એડવાઇસ એટલે સલાહ આપવાની હોય, નોર્મલ વેમાં સજેશન એટલે સૂચન કરવાનું હોય, સિકિંગ એડવાઇસ એટલે સલાહ માગવા માટેની હોય, મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ કરવાની હોય, તો ત્યારે બધે શુડ વાપરી શકીએ. પછી આવે માઇટ. માઇટમાં પોસિબિલિટી ભૂતકાળની દર્શાવી હોય ત્યારે માઇટ વપરાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય. આઠમું આવે હેવ ટુ. ફોર્સફુલ એક્શન કંઈ દર્શાવી હોય, પરિસ્થિતિના દબાણ હેઠળ કરવી પડતી કંઈ ક્રિયા દર્શાવી હોય, એક્સટર્નલ ફેક્ટર્સ દર્શાવવા હોય, પછી અનિવાર્ય ક્રિયા જે થતી હોય નેસેસિટીઝમાં ત્યારે હેવ ટુનો ઉપયોગ થાય. હેઝ ટુ અને અથવા હેડ ટુની સાથે હેવ ટુ પણ વાપરતા હોય. નવમું છે ઓટ ટુ. એડવાઇસ અથવા સજેશન હોય, સલાહ કે સૂચન કંઈ કરવાનું હોય અથવા તો ડ્યુટી નૈતિક ફરજ તરીકે કંઈ કાર્ય કરતા હોય તે વાક્યમાં ઓટ ટુનો ઉપયોગ થાય. દસમું આવે હેડ બેટર. એડવાઇસ અથવા સજેશન એટલે સલાહ કે સૂચન હોય તો ટુ વિનાનો વર્બ છે ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય. અગિયારમું આવે યુઝડ ટુ એટલે પાસ્ટ હેબિટ દર્શાવી હોય, ભૂતકાળની કંઈ ટેવ દર્શાવી હોય ત્યારે એમીઝ આર વોઝ વર સાથે વર્બનું આઈએનજીનું રૂપ લાગે યુઝડ ટુમાં. બારમું આવે ડેર. ડેર એટલે પડકાર ફેંકવો હોય મુખ્ય ક્રિયાપદ તરીકે, પૂરતા પ્રમાણમાં બહાદુર હોવું અથવા તો સહાયક ક્રિયાપદ તરીકે ડેરનો ઉપયોગ થતો હોય. તેરમું આવે નીડ. નીડ એટલે જરૂરિયાત હોવી, મુખ્ય ક્રિયાપદ તરીકે વર્બનું ટુનું રૂપ લાગતું હોય ત્યારે, જરૂરિયાત હોવીમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વર્બ વિધાઉટ ટુનું રૂપ લાગતું હોય ત્યારે નીડનો ઉપયોગ થાય. યાદ રાખો કે ઓટ ટુ, યુઝ ટુ, હેવ ટુનું નકાર બનાવતા ટુ પહેલાં નોટ મુકાય છે, બરાબર. ટુ પહેલાં શું મૂકી દેવાનું? નોટ, એટલે નકાર વાક્ય બની જાય. તો શુડનો ઉપયોગ આપણે લાઇટ સજેશન અથવા તો એડવાઇસ લેવી હોય, ઓટ ટુનો ઉપયોગ સિન્સિયર સજેશન અથવા તો એડવાઇસ લેવી હોય, હેડ બેટરનો ઉપયોગ મોર સિન્સિયર સજેશન અથવા તો એડવાઇસ લેવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય. હવે ટેન્સિસના ઉપયોગો એટલે કે જે કાળના ઉપયોગ છે એની વાક્ય રચના છે અને ચાવીરૂપ શબ્દો એમાં કયા કયા ઉપયોગમાં લેવાય છે એની વાત કરીએ. તો પહેલો આવે છે સાદો વર્તમાન કાળ. એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે દરરોજ કોઈ પણ ક્રિયા થતી હોય, ટેવને લીધે કંઈ પણ વારંવાર થતી ક્રિયા દર્શાવવી હોય, સનાતન સત્ય દર્શાવવું હોય,
કુદરતી અથવા સાહજિક થતી ક્રિયા દર્શાવી હોય, કહેવત, સુવિચાર કે વૈજ્ઞાનિક કારણ દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. વાક્ય રચનાની વાત કરીએ તો કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ એટલે સબ્જેક્ટ પ્લસ વર્બનું એસ કે ઈએસનું રૂપ જે સાદો વર્તમાન કાળનો દર્શાવે છે અને વત્તા કર્મ એટલે ઓબ્જેક્ટ. અને નકાર વાક્ય હોય તો ડુ નોટ અથવા તો ડઝ નોટ વાપરવામાં આવે છે. કીવર્ડ્સ ઉપરથી આપણે જાણી શક્યા કે કયા પ્રકારના વાક્યમાં કેવા કીવર્ડ્સ હોય તો કયો કાળ લાગુ પડ્યો હોય. જેમ કે હંમેશા કંઈ પણ ક્રિયા થઈ છે એવું દર્શાવવું છે ત્યારે સાદો વર્તમાન કાળની અંદર આવતું હોય તો ઓલવેઝ, ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે કોઈક વાર થતું હોય, નેવર એટલે કદી નહીં, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે થતું હોય, રેરલી એટલે કવચિત એટલે ક્યારેક થતું હોય, સેલ્ડમલી એટલે ભાગ્ય જ થતું હોય, જનરલી એટલે સામાન્યતઃ થતું હોય, ફ્રિક્વન્ટલી એટલે વારંવાર થતું હોય, ડેઇલી એટલે નિયમિત થતું હોય, ઓકેશનલી એટલે પ્રસંગોપાત, ઓલમોસ્ટ મોટે ભાગે એવરી ડે, દરરોજ, મોસ્ટલી મોટે ભાગે, હાર્ડલી ભાગ્ય જ, કેરલી ભાગ્ય જ, ડે ટુ ડે એટલે દિન પ્રતિદિન. તો આવી કોઈ પણ વાક્ય રચનાની અંદર આવા શબ્દોનો અર્થ આપણે સાદા વર્તમાન કાળની અંદર જોવા મળતો હોય જેના આધારે આપણે કહીએ કે કોઈ પણ ક્રિયા છે એ વારંવાર થાય છે અથવા તો સનાતન સત્ય છે, કરો દરરોજ ક્રિયા થાય છે, બરાબર, એ બધા જ પ્રમાણે આપણે સાદો વર્તમાન કાળ દર્શાવીએ છીએ. પછી આવે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા થયેલી હોય તો એ ક્રિયા દર્શાવવી હોય તો એ સમયનો સંદર્ભ ખૂબ જ જરૂરી છે કે ભૂતકાળમાં થયેલી છે. એના માટે કરતા હોતા કર્મ, કરતા હોતા વર્બનું ભૂતકાળનું રૂપ હોતા કર્મ એટલે સબ્જેક્ટ પ્લસ વર્બનું ભૂતકાળનું રૂપ હોતા ઓબ્જેક્ટ એટલે ઈડીવાળું રૂપ અહીંયા આવશે. અને ભૂતકાળમાં દર્શાવે ત્યારે ડીડ નોટ એવું કરીએ ત્યારે ભૂતકાળમાં દર્શાવી શકીએ નકાર વાક્ય હોય ત્યારે. વન્સ અપોન અ ટાઈમ, યસ્ટરડે, પ્રીવિયસ ડે, એગો, ઇન ઓલ્ડન ડેઝ, બિફોર, ઇન પાસ્ટ ટાઈમ, લાસ્ટ, ઇન ધોઝ ડેઝ, ધેન, ઇન એન્શિયન્ટ ટાઈમ, ધ ડે બિફોર, પાસ્ટ ટાઈમ અથવા ડેટ અથવા તો યર. સાદો ભવિષ્યકાળની અંદર ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવી હોય ત્યારે સમયનો સંદર્ભ ખૂબ જ જરૂરી હોય ત્યારે સાદો ભવિષ્યકાળ વપરાય. સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ વત્તા વર્બ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કરતા વત્તા વિલ અથવા સેલની સાથે એનો ક્રિયાપદનું રૂપ વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ. સેલ નોટમાં સેન્ટ, વિલ નોટમાં વોન્ટ. એ રીતના સાદો ભવિષ્યકાળમાં નકાર વાક્ય હોય ત્યારે દર્શાવી શકીએ. જેમ કે ટુમોરોની અંદર અગેન, ઇન ફ્યુચર, કમિંગ, નેક્સ્ટ, નેક્સ્ટ ટાઈમ, ધ ડે આફ્ટર, ઇફ અથવા અનલેસ, શરત કાંઈ દર્શાવતી હોય પછીનું વાક્ય હોય, ઇન ફોલોવિંગ વીક, ફ્યુચર ડેટ, ફ્યુચર મંથ અથવા ફ્યુચર યર જે ટાઈમ પ્રમાણે દર્શાવતું હોય. તો એ બધા જે શબ્દ છે સાદા ભવિષ્યકાળની અંદર વાક્યમાં વપરાતા જોવા મળે છે. અને ત્યાર પછી આવે છે પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા થોડાક વાર સમય પહેલાં જ પૂર્ણ થઈ હોય અથવા તાજેતરમાં જ પૂર્ણ થયેલી હોય, કોઈ પણ ઘટના હોય કે ક્રિયા હોય એનો હજી વર્તમાન સાથેનો કંઈ પણ સંબંધ દર્શાવતો હોય કે કોઈ પણ એવી અસર હજી પણ ચાલુ હોય તો એ પૂર્ણ વર્તમાન કાળની અંદર દર્શાવી શકે છે. જેમાં સબ્જેક્ટ એટલે કે કરતા પ્લસ હેવ હેઝ પ્લસ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંતનું રૂપ વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ. તો એમાં જસ્ટ એટલે કે હમણાં જ કંઈ ક્રિયા થઈ છે, ઓલરેડી એટલે અગાઉથી કંઈ પણ ક્રિયા થઈ હોય, નેવર, એવર એટલે ક્યારેક, હજી સુધી એટલે યેટ વાક્ય છેડે, રિસન્ટલી એટલે તાજેતરમાં થઈ, ટુડે, જસ્ટ નાવ, સિન્સ એટલે ચોક્કસ સમય બિંદુથી દર્શાવી હોય, ફોર એટલે ચોક્કસ સમયગાળાથી દર્શાવી કે આ ક્રિયા થઈ છે, તો એ પૂર્ણ વર્તમાન કાળ દ્વારા દર્શાવી શકીએ છીએ. પછી આવે છે ચાલુ ભૂતકાળ, કે ભૂતકાળમાં કોઈક સમયે અમુક સમયગાળા દરમિયાન કંઈક પણ ક્રિયા એવી ચાલુ હતી એ દર્શાવવું હોય ત્યારે ચાલુ ભૂતકાળનું રૂપ છે એ વાપરવામાં આવે છે. એના માટે કરતા સબ્જેક્ટ પ્લસ વોઝ વર્સ સાથે વર્બનું આઈએનજીનું રૂપ વાપરવામાં આવે છે. જેમ કે વેન, વાઇલ, ફ્રોમ ટુ, એટ ટાઈમ, ઇન ધોઝ ડેઝ, ઇન માય ચાઇલ્ડહુડ, એઝ, તો એ બધા જે શબ્દો છે એવા ચાલુ ભૂતકાળના વાક્યો હોય એમની અંદર શબ્દનો એવો ઉપયોગ કરી શકીએ કે ભૂતકાળમાં કંઈક સમયે એ ક્રિયા છે એ કંઈક ચાલુ હતી, એ ક્રિયા દર્શાવી હોય ત્યારે વોઝ વર્સ સાથે જે તે ક્રિયાપદનું આઈએનજીનું રૂપ લગાડવું પડે છે.
પછી આવે છે ચાલુ વર્તમાન કાળ કે ક્રિયા અત્યારે ચાલુ રહે થઈ છે એ ક્રિયા ચાલુ રહી છે એવું દર્શાવવું હોય તો એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મેં સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા એમીઝાર વત્તા વર્બનું આઈએમજીનું રૂપ બરાબર એટલે ક્રિયાપદનું આઈએમજીનું રૂપ લગાડવાનું એટલે ક્રિયા છે ચાલુ છે એવું દર્શાવી શકે ચાલુ વર્તમાન કાળમાં એ ક્રિયા ચાલુ ચાલી રહી છે એમ જેમ કે એના માટે વપરાતા જે શબ્દ છે એમાં સી હિયર લુક વોચ લિસન ગેસ નાવ ટુડે ટુનાઇટ એટ પ્રેઝન્ટ મીનવાઇલ હાલમાં જે થયું હોય નાવડેઝ આજકાલમાં જે થયું હોય એવા જે શબ્દ વાપરીએ જેનાથી કહી શકીએ કે ચાલુ વર્તમાન કાળ એ ક્રિયા ચાલી રહી છે પછી આવે છે પૂર્ણ ભૂતકાળ દૂરની ભૂતકાળની ક્રિયા દર્શાવવી હોય અથવા તો બે ક્રિયાઓ જે ભૂતકાળમાં થઈ હોય ત્યારે પ્રથમ થયેલી ક્રિયા માટે સંયુક્ત વાક્યમાં પણ પૂર્ણ ભૂતકાળ દર્શાવી શકીએ એમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ હેડની સાથે વર્બનું પીપીનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વાપરવું પડે છે તો એમાં કેવા શબ્દ વાપરી શકે જેમાં પૂર્ણ ભૂતકાળ આવતો હતો કે વેન બિફોર આફ્ટર એગો ઇન ધોઝ ડેઝ એ બધા જ શબ્દ છે પૂર્ણ ભૂતકાળની અંદર જે કંઈ ભૂતકાળની અંદર કંઈ ક્રિયા થઈ ગઈ હતી ત્યારે એવા શબ્દ છે એ વાક્યમાં વાપરી શકીએ છીએ મિત્રો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો જેની અંદર તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આવા વાક્યો છે એ સામાન્ય રીતે બનતા હોય બીજા પણ ઘણા બધા વિડીયોસ હવે મૂકાવવાના છે તો આવા અલગ અલગ વિડીયોઝ ચેનલમાં જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો આવનારી દરેક પરીક્ષાની તૈયારી તમારી થાય એવા પ્રયત્ન કરીએ છીએ માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મૂકાય નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે જોતા રહેજો અલગ અલગ વિડીયોઝ જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર